પ્રદક્ષિણા એટલે શું? જેવી રીતે બધાએ ગ્રહો ફરી રહ્યા છે એનું કેન્દ્ર બિંદુ સૂર્ય કહેવાય, કારણ કે સૂર્યને બધાએ ગ્રહો ફરેલા હોય છે. તો આપણા જીવનના મધ્ય બિંદુ કોણ છે? આપણા જીવનના કેન્દ્ર સ્થાને કોણ છે? એના જવાબની અંદર એક પરમાત્મા ભગવાન આપણા જીવનના મધ્ય બિંદુ છે. એટલે કે ભગવાન છે એ આ જીવના કેન્દ્ર બિંદુ છે. તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેટલો આપણા ઉપર ઉપકાર છે, જેટલી આપણા ઉપર દયા છે, એવી બીજા કોઈની દયા આપણા ઉપર નથી. તો એ ભગવાનને આપણા જીવનની અંદર મધ્ય બિંદુ તરીકે રાખી અને ભગવાનને પરિક્રમા અર્થાત કે પ્રદક્ષિણા ફરવાની હોય છે. એવી ભાવના હોવી જોઈએ કે આપણા જીવનના કેન્દ્ર બિંદુ ભગવાન છે, સંસાર આપણા જીવનનો કેન્દ્ર બિંદુ નથી. ઘણાને ખબર ન હોય એટલે કે મંદિરમાં આવીને આંટા મારવાના, એમ પણ ખાલી આંટા મારવાના નથી. આપણા જીવના કેન્દ્ર સ્થાને ભગવાન રહેલા છે અને હું જે કંઈ ક્રિયા કરું છું એ ક્રિયાને પ્રત્યક્ષ પરમાત્મા નિહાળી રહ્યા છે. આવી ભાવનાથી આપણે ભગવાનને પ્રદક્ષિણા ફરવાની હોય છે. હવે મંદિરની અંદર આવીને જો આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ તો મંદિરની અંદર રહેલી જે ઉર્જા, એ ઉર્જા આપણા શરીરની અંદર આવે છે. ઉર્જા આપણા શરીરની અંદર આવે એટલા માટે આપણે આપણા જીવનની અંદર કાર્ય કરવાની ક્ષમતાને વધારી રહ્યા છીએ. અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પણ 8 નિયમ આપ્યા છે. એમાં 7મા નંબરનો નિયમ છે કે ભગવાનને પ્રદક્ષિણા ફરવી. તો ભગવાન સ્વામિનારાયણ પણ ભક્તજનોને શીખવા માટે મંદિરોની અંદર પ્રદક્ષિણા ફરતા. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં લખ્યું, વળી હરિ મંદિરને ફરતા કે દ્રગે દીઠા છે, સો સો પ્રદક્ષિણા કરતા કે દ્રગે દીઠા છે. કેટલી પ્રદક્ષિણા કરતા ભગવાન? આ વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવને 100 પ્રદક્ષિણા કરતા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં મારી સગી આંખે આ દ્રશ્ય જોયું છે. હવે જો આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ અને ભગવાનની સ્મૃતિએ સહિત જો પ્રદક્ષિણા ફરવામાં આવે તો એક પ્રદક્ષિણા ભગવાનને ફરો તો તમને એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. આટલો પ્રદક્ષિણા ફરવાનો મોટો ફાયદો છે. શાસ્ત્રની અંદર પુરાણો એવું કહે છે કે જગતના તમામ તીર્થો તમે કરવા નીકળો અને જે ફળની પ્રાપ્તિ થાય એ ફળની પ્રાપ્તિ એક ક્ષણની અંદર કરવી હોય તો ભગવાનની સ્મૃતિએ સહિત મંદિરમાં આવી અને તમે પ્રદક્ષિણા ફરો તો દુનિયાના તમામ તીર્થનું ફળ એક પ્રદક્ષિણાની અંદર મળી જાય છે. આટલો મોટો પ્રદક્ષિણાનો મહિમા છે. આપણે હિન્દુ છીએ તો આપણી સંસ્કૃતિની અંદર તુલસી ક્યારાને પણ જળ ચડાવી અને પ્રદક્ષિણા ફરવાનો નિયમ છે, ફરી શકાય છે. પીપળો છે એ પણ ભગવાનનું સ્વરૂપ કહેવાય તો પીપળાને પણ બહેનો પ્રદક્ષિણા ફરે છે અને બહેનો પીપળાને પ્રદક્ષિણા ફરે છે તો એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્ય અખંડ રહે છે બહેનોનું. અને ગાયને પણ પ્રદક્ષિણા ફરવાની શાસ્ત્રની અંદર વાત લખેલી છે, ગાયને તમે પ્રદક્ષિણા ફરો તો તમામ તીર્થોનું ફળ તમને મળે છે. તમામ 33 કરોડ દેવતા ગાયના શરીરની અંદર રહેલા છે. કથા પારાયણ ચાલતી હોય તો વ્યાસપીઠને પણ પ્રદક્ષિણા ફરી શકાય. અને તમારા માતા પિતાને જો તમે પ્રદક્ષિણા ફરો તો તમામ યાત્રાનું ફળ તમને ઘર બેઠા મળી જાય છે. હા, ઈ આમ તો દરરોજ ફરવી જોઈએ માતા પિતાને પ્રદક્ષિણા, પણ હવે તો પગે લાગવાનું હાલ્યું ગયું. પણ તમારો જન્મદિવસ હોય કે કોઈ એવા મોટા ઉત્સવ કે કંઈ પ્રસંગો હોય ત્યારે પણ તમે તમારા માતા પિતાને ઘરની અંદર બાજોટ ઉપર પધરાવી
અને આ ચરણ સ્પર્શ કરી એની પૂજા કરી અને પ્રદક્ષિણા ફરો તો તમામ તીર્થોનું ફળ તમને મળે છે. આઈ આપણે પ્રસંગ ગણપતિજીનો આપણે સાંભળેલો છે કે એને શંકર અને પાર્વતીને પ્રદક્ષિણા ફરી અને કાર્તિક સ્વામી તો તમામ તીર્થોની પ્રદક્ષિણા ફરવા નીકળેલા હતા. બીજા નંબરની અંદર આપણા તીર્થ સ્થાનો ગિરનાર પર્વત છે, ગોવર્ધન પર્વત છે, એને પણ પ્રદક્ષિણા ફરવાનો ખૂબ મહિમા શાસ્ત્રમાં લખ્યો છે. આપણા વૈષ્ણવ મંદિરની અંદર ભગવાનને આખી પરિક્રમા ફરાય છે અને શિવાલયની અંદર જાઓ તો ત્યાં તમને અડધી પ્રદક્ષિણા ફરવાની હોય છે. ત્યાં જે ભગવાન શંકરને અખંડ ધારાવળી થતી હોય અને એનું જળ જ્યાંથી પસાર થતું હોય તો એ જળને ઉલ્લંઘન કરવાનું હોતું નથી. એટલે શિવાલયની અંદર જાઓ ત્યારે અડધી પ્રદક્ષિણા ફરવી અને આપણા વૈષ્ણવ મંદિરોની અંદર સંપૂર્ણ પૂર્ણ પ્રદક્ષિણા ફરવી જોઈએ. અગ્નિપુરાણની અંદર એવું લખેલું છે કે ભગવાનનું જન્મ સ્થાનક હોય એ સ્થાનને પણ પ્રદક્ષિણા ફરાય, ભગવાનને જે જગ્યાએ લીલા કરેલી હોય એ લીલા સ્થાને પણ પ્રદક્ષિણા ફરી શકાય છે. હવે પ્રદક્ષિણા ફરતી વખતે મનની અંદર રહેલા મલિન વિચારો એને આપણે દૂર કરી અને ભગવાનની અંદર ચિત્ત પરોવી અને મંત્ર જાપની સાથે પ્રદક્ષિણા ફરો તો તમને યથાર્થ ફળ મળે છે. હવે તમે અહીં આવ્યા અને મલિન વિચારો કરતા હો, ખરાબ દ્રષ્ટિ કરતા હો તો તમને કોઈ પ્રદક્ષિણાનું ફળ મળતું નથી, ભગવાનના અપરાધી થાવ છો. એટલે જે જગ્યાએ આપણે પ્રદક્ષિણા ફરીએ તો આપણા ઈષ્ટદેવનું સ્મરણ આપણા મુખની અંદર હોવું જોઈએ અને નેત્રની આગળ જે ઈષ્ટદેવના દર્શન કર્યા હોય એ સ્વરૂપ આપણા નેત્ર સામું રહેવું જોઈએ. મંદિરની અંદર પ્રદક્ષિણા કરતા સ્ત્રીઓ અને પુરુષો કોઈનો સ્પર્શ ન થાય એની ખાસ ધ્યાન રાખવી. જો સ્પર્શ થઈ જાય છે તો પણ પૂર્ણ ફળ મળતું નથી, ભગવાનનો અપરાધ થાય છે. હાથની ચંચળતા ટાળવા માટે પ્રદક્ષિણા ફરતા હોય તો ઘણા પછી હાથથી આમ બે હાથે આમ ચારે બાજુ કરતા હોય કે ડગાવતા હોય તો એ હાથની ચંચળતા દૂર કરવા માટે હાથમાં ગૌમુખી રાખી અને પ્રદક્ષિણા ફરવી અને મંત્ર જાપ કરવો. કદાચ તમે ઘરેથી આવ્યા અને ગૌમુખી નથી તમારે સાથે તો ભગવાનની લીલા ચરિત્રોનું અનુસંધાન રાખીને પણ પ્રદક્ષિણા ફરી શકાય છે. હવે શાસ્ત્રના મત મુજબ એક પ્રદક્ષિણા મંદિરની અંદર ક્યારેય ફરવી નહીં, એકથી વધુ, વધુમાં પણ એકી સંખ્યાની અંદર પ્રદક્ષિણા ફરવી, 3, 5, 7, 11, 21 આવી રીતે પ્રદક્ષિણા ફરવાનો શાસ્ત્રીય નિયમ છે. તમને એમ થાય કે દરરોજ આવીએ તો પછી બે આંટા લગાવી આવો તો એ બે આંટા પણ ચાલે નહીં, એક પણ ન ચાલે, 3 પ્રદક્ષિણા તો અવશ્ય મંદિરની અંદર આવીને ફરવી જ. હવે ભગવાન જ્યારે થાળ જમતા હોય ત્યારે પણ પ્રદક્ષિણા ફરાય નહીં, ઠાકોરજી જાગતા હોય ને ત્યારે જ પ્રદક્ષિણા શાસ્ત્રની અંદર ફરવી એવું લખેલું છે. ભગવાન પોઢેલા હોય ત્યારે પણ પ્રદક્ષિણા ફરાય નહીં. ઘણા ભક્તો પછી પ્રદક્ષિણા ફરતો ને પગ બહુ ઘસે, ઘણાને ઢેસડી ઢેસડીને હાલવાની ટેવ હોય, તો એવી રીતે પણ તમે પગ ઘસો ને અવાજ આવે તો પણ ભગવાનના અપરાધી બનો છો. એટલે વ્યવસ્થિત પગ ઊંચા કરી અને અવાજ ના આવે એવી રીતે આપણે પ્રદક્ષિણા ફરવી જોઈએ. પ્રદક્ષિણા ફરતી વખતે ધીમે ધીમે પ્રદક્ષિણા ફરવી. ઘણા બધા નિયમ બહુ આકરા લઈ લે, 100-100 પ્રદક્ષિણા પછી મોટર ચાલુ થઈ હો બાજુમાં આવે ને કોણી મારતા જાય. હા તો આ પણ શાસ્ત્રની અંદર ના કહેલી છે. કદાચ તમે 100 પ્રદક્ષિણાના નિયમ લીધા છે તો 25 કરો, 50 કરો, 75 કરો, સ્ટેપ વાઇઝ કરો પણ બીજાને હેરાન ગતિ થાય એવી પ્રદક્ષિણા ફરાય નહીં. પ્રદક્ષિણા ફરતી વખતે કોઈ સાથે વાતો ન કરવી અને મોબાઈલ ફોન તો સ્વિચ ઓફ રાખો કાં તો સાયલેન્ટ રાખો. ઘણાની ટેવ હોય ભાઈ વાત કરતા જાય તો ભગવાનના અપરાધી બને છે. એટલે પ્રદક્ષિણાની અંદર મંદિરમાં આવો એટલે મોબાઈલ તો સાયલેન્ટ જ રાખી દેવાનો, વગડે તો પણ ઉપાડવો. હા બસ પ્રદક્ષિણા કરો છો તમે તો તમારી ઉંમર પ્રમાણે પણ શાસ્ત્રની અંદર લખેલું છે કે તમને જેટલા વર્ષ થયા હોય એટલી પણ પ્રદક્ષિણા ફરી શકાય છે અને પ્રદક્ષિણા ફરતા શરીરનું વ્યાયામ પણ થઈ જાય. હો હા, નિરાતે પ્રદક્ષિણા ફરો
તો કસરત પણ તમારી થઈ જાય છે. એટલે શાસ્ત્રની અંદર આવી રીતે પ્રદક્ષિણા ફરવાના નિયમો આપેલા છે, તો આ નિયમ પ્રમાણે પ્રદક્ષિણા આપણે ફરવી, દોડીને બહુ પ્રદક્ષિણા ફરવી નહીં, જ્યાં ત્યાં નજરું નાખતા પણ પ્રદક્ષિણા ફરવી નહીં, નિરાતે વ્યવસ્થિત કોઈનો સ્પર્શ ન થાય, ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા કરતા પ્રદક્ષિણા ફરવી, ઊંચે સાદે કીર્તન બોલતા પણ પ્રદક્ષિણા ફરવી નહીં, મંત્ર જાપ કરો તો પણ મનમાં કરો, પણ બારે કોઈને અવાજ આવે એવી રીતે પણ મંત્ર જાપ કરવાની ના શાસ્ત્રની અંદર કહેલી છે. તો ખાસ ભક્તજનો, આપણે મંદિરની અંદર આવીએ છીએ તો આવી રીતે વ્યવસ્થિત રીતે આપણે પ્રદક્ષિણા ફરી અને ભગવાનના આશીર્વાદના અધિકારી બનીએ. બસ આટલી આ પ્રદક્ષિણાની વાતો હતી.